राजकोट જિલ્લાના જેતપુર તાલુકામાં વાવાઝોડાને લઈને અંદાજિત 1500 હેક્ટર જેટલા તૈયાર ઉનાળુ પાકનું ધોવાણ થયું છે, સાથે સાથે 1800 હેક્ટર જેટલા બાગાયતી ખેતીને પણ મોટું નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। તાવતે ગુજરાતને ધમરોડીને આગળ નીકળી ગયું છે। વાવાઝોડાના ગયા પછી વેરેલા વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ખેતી અને બગાયતી ખેતીમાં મોટું નુકસાન જવા પામ્યું છે। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં પણ વાવાઝોડાને લઈને જે ખેડૂતોને નુકસાન થયું છે, ખેડૂતોએ તૈયાર કરેલ ઉનાળો પાક ઉપર વાવાઝોડાને હિસાબે જે નુકસાન થયું છે તે સામે આવી રહ્યું છે। જેતપુર તાલુકામાં અંદાજિત 1500 હેક્ટર જેટલા તૈયાર ઉનાળો પાકનું ધોવાણ થયેલ છે, સાથે સાથે 1800 હેક્ટર જેટલા બગાયતી ખેતીને પણ નુકસાન થયેલ છે। ખેડૂતોએ ઉનાળાના તલ, બાજરી, મગફળી, અડદ જેવા પાક લણીને ખેતરમાં પડેલા હતા, ત્યારે જ તેની ઉપર તાવતે ત્રાટકીને ખેડૂતોને તબાહ કર્યા છે। બગાયતમાં ખાસ કરીને તૈયાર ચીકુ, કેળા અને તરબૂચના પાકો તબાહ થયેલ છે। ગત વર્ષે અતિવૃષ્ટિ, લોકડાઉન જેવી સ્થિતિને લઈને ખેડૂતોને મોટું નુકસાન ગયું હતું અને સરકાર દ્વારા પાક વીમાના પૈસા પણ હજી સુધી ચૂકવવામાં નથી આવ્યા, ત્યારે હાલ ખેડૂતો સરકાર પાસે તાવતેના હિસાબે થયેલું નુકસાનનું સર્વે તાત્કાલિક કરાવે અને ખેડૂતોને નુકસાનની સામે રક્ષણ આપે તેવી માંગ કરાઈ રહી છે। ધ્રુવ મારુ, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર।